नमस्कार दर्शक मित्रों, लाइव भरूच न्यूज में हूँ हिरल वसावा आपनो हार्दिक स्वागत करूँ छू। आप जोई रह्या छो लाइव भरूच न्यूज। हवे जोईए आजना मुख्य समाचार। अंकलेश्वर ने अंसर मार्केट पासे हाईवे पर टैंकर पलटी मारी जता ट्राफिक जामना दृश्य। पानोली जीआरडीसी माथी मैग्नीस सल्फेट केमिकल भरी झगड़िया जीआरडीसी मां जतु हतु तो कोई जानहानि न थता राहत नो श्वास लीधो। राज्यसभा सांसद अहमदभाई पटेल ना 72मा जन्मदिवस ने अंकलेश्वर शहर अने तालुकाना कांग्रेस आगेवानो द्वारा सादगी सभर कराई उजवणी तो भरूच खाते पण नगरजनों ने सैनेटाइजर अने मास्क नु वितरण करायो। भरूच नारी संरक्षण गृह नी महिलाओं ने ट्रॉली बेग अने सूको नास्तो पण आपवामां आव्यो। भरूच आंतरराष्ट्रीय हिंदू परिषद द्वारा गणेश उत्सव अंगे भरूच जिला कलेक्टर ने आवेदन पत्र पाठव्यो। अंकलेश्वर ना पत्रकारे 14 दिवस घर में ज क्वॉरंटाइन थई डॉक्टर नी सलाह लई कोरोना सामे जंग जीती। राज्यसभा सांसद अहमद पटेल 72મા જન્મદિવસ ને અંકલેશ્વર શહેર અને તાલુકાના કોંગ્રેસ આગેવાનો દ્વારા સાદગી સભર ઉજવણી કરી। ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને અંકલેશ્વરના વતની એવા રાજ્યસભા સાંસદ તેમજ રાષ્ટ્રીય નેતા અહમદ પટેલના જન્મદિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી। તારીખ 21 ઓગસ્ટ એટલે રાજ્યસભા સાંસદ અહમદ પટેલનો જન્મદિવસ છે। અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા આ પ્રસંગે સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અત્યંત સાદગીસભર ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરની આસપાસના ધાર્મિક સ્થળોએ અહમદભાઈ પટેલના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આજે આપણા ભરૂચ જિલ્લાના લોકલાડીલા નેતા અહમદભાઈ શ્રી પટેલનો જન્મદિવસ હોવાથી આજે શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરમાં તેઓ આવી અને એમના જન્મદિવસ નિમિત્તે એમના માટે સારા દીર્ઘાયુ માટે અને ભગવાન શ્રી રત્નેશ્વર મહાદેવ દાદા એમને આગળ પણ આવા વિકાસના કાર્યો અને અંકલેશ્વરની પ્રજા માટે હંમેશા સદાય અગ્રેસર રહેનારા અને અંકલેશ્વરની પ્રજા માટે દિલ્હી સુધી પણ એ પોતે એટલો સહયોગ આપે છે કે ખાલી મારા ગામથી આવ્યા છે તો પણ અહમદભાઈ સાહેબે અને આજે મારો પોતાનો પણ અનુભવ છે કે હું પણ મારા આપણા મંદિરના કાર્ય માટે ગયો છું તો ત્યાંથી ખાલી હાથે નિરાશ થઈને નથી આવ્યો તો ભગવાન એમના આયુષ્ય અને દીર્ઘાયુ આપે અને સારું આરોગ્ય પ્રદાન કરે એવી રત્નેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટનો પ્રકાશ મહારાજ પૂટે ભગવાન શ્રી રત્નેશ્વર મહાદેવ દાદાને પ્રાર્થના કરું છું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। અંકલેશ્વરના પત્રકારે 14 દિવસ ઘરમાં જ ક્વોરન્ટાઇન થઈ ડોક્ટરની સલાહ લઈને કોરોના સામે જંગ જીતી। હાલ દિન પ્રતિદિન ભરૂચ જિલ્લાની અંદર કોરોના વાયરસની સંખ્યામાં ખૂબ માત્રામાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ કોરોના દર્દી સાજા પણ થઈ રહ્યા છે। ત્યારે અંકલેશ્વરના પત્રકાર વિનોદભાઈ મનહરભાઈ પટેલનો 14 દિવસ પહેલાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે હોસ્પિટલ જવાની જગ્યાએ ઘરે રહીને જ કોરોના સામે લડવાનું નક્કી કર્યું અને ડૉક્ટરની સલાહથી ઘરે જ રહીને 14 દિવસ બાદ કોરોના વાયરસની ગંભીર બીમારી સામે જંગ જીતી હતી। ત્યારે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા ફૂલહાર કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। હા નમસ્કાર મિત્રો, આઠ તારીખે જે મેં કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જેની અંદર મારો કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ ડૉક્ટરોની સલાહથી અને લોકોની સલાહથી હોસ્પિટલ જવાની જગ્યાએ ઘરે જ હોમ ક્વોરન્ટાઇન થઈને જે મારું પોતાનું ઘર છે એનાથી એક દૂર જે મારું ઘર છે બીજું ત્યાં જ રહીને મેં 14 દિવસ સુધી ડૉક્ટરોની સલાહ મુજબ જે દવા લીધી છે અને
कोरोना जो रिपोर्ट पॉजिटिव आयो तो त्यारबाद जो डॉक्टर मैंने कीधुत प्रकार की तमाम प्रकार की दवाओं करी और घर ज मैं सारो थो आज बधीज रीते मैं शरीर तक भी हमें कम्प्लीट है बधीज रीतने मरु स्वास्थ्य सारूँ है और तमाम लोगों हूँ आभार व्यक्त करवा माँगु छूँ खास कर हूँ मार घर परिवार आभार व्यक्त करवा माँगु जमने मारी सेवा करी मारी साथ दूर रही मारी साथ नजीक रहा थे लगे और खास कर अमरा जे भाईबंद मित्रों से गुजरात हाउसिंग बोर्ड युवा है तमाम लोगों पर हूँ आभार व्यक्त करूँ छूँ जो मैंने कोरोना पॉजिटिव होवा छता मारी साथ दूर थी रही मैंने मदद करी है कोरोना ने हरावा मैंने खूब मेहनत करी है मारी साथ आज 14 दिवस बाद संपूर्ण रीते हूँ स्वस्थ छू और फरी एक बार गाम की अंदर जन लोगों ने मुसीबत पड़े तमाम लोगों ने मदद करीश और फरी एक बार हूँ तमाम लोगों ने तमाम वडिलों ने भगवान ने हूँ एक प्रार्थना करूँ छूँ कि जे प्रकार मैंने स्वस्थ करो रीतना जो कोरोना पॉजिटिव दर्द है तमाम लोगों साथ आपने ते लोग सारा थी जाए तमाम जन दर्द है तमाम लोग परिवार साथ प्रकार कोई वर्ताव नहीं करे जेने मनोबल तूटे और तमाम लोग भेगा मड़ी ने भारत की अंदर थी कोरोना ने मुक्त करवा है अस्तु वंदे मातरम भारत माता की जय। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। અંકલેશ્વરના પનોટા પુત્ર અને અંકલેશ્વરના વતની એવા રાજ્યસભા સાંસદ તેમજ રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના જન્મદિવસથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી। તારીખ 21 ઓગસ્ટ એટલે રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનો જન્મદિવસ। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ પ્રસંગે સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અત્યંત સાદગીસભર ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા भरूच रेलवे स्टेशन पर आवेल डॉक्टर बाबा साहेब आंबेडकर की प्रतिमा ने फूलहार करवामां आव्या हता अने साथे ज नगरजनों ने सैनेटाइजर अने मास्क नु वितरण करवामां आव्युं हतुं। आ उपरांत भरूच नारी संरक्षण गृह खाते महिलाओं ने सूको नास्तो अने ट्रॉली बेग नु पण वितरण करवामां आव्युं हतुं। साथे ज अहमद पटेल ना मूळ वतन एवा अंकलेश्वर में कार्यरत भूख्या ने भोजन सेवा में गरीबों माटे मिठाई सहित संपूर्ण भोजन की व्यवस्था पण जिला कोंग्रेस समिति द्वारा करवामां आवी हती। આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફળવાલાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય નેતા અને લોક લાડીલા સાંસદ એવા અહેમદભાઈ પટેલનો જન્મદિવસ ભરૂચ જિલ્લાવાસીઓ માટે એક ઉત્સવ બની રહે છે। જો કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાંતિ અને સાદગીપૂર્ણ રીતે જ આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। અહેમદભાઈ પટેલ સદાય ભરૂચ જિલ્લાની જનતાની પડખે રહ્યા છે અને ભરૂચ જિલ્લાના વિકાસ માટે તેમણે કરેલા કાર્યો હજ સુધી પણ લોકોના માનસપટ પર અંકાયેલા છે। તો મહિલા કોંગ્રેસ અગ્રણી ધ્રુતા રાવલે જણાવ્યું હતું કે આ કોરોના મહામારીના સમયમાં પણ અંકલેશ્વર ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતિઓને પોતાના વતન જવા માટે અહેમદભાઈ પટેલ દ્વારા ટિકિટથી માંડીને તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપકાર જિલ્લાની જનતાથી કેમ ભૂલાય, તેઓનો જન્મદિવસ છે ત્યારે તેઓના નિરોગી તંદુરસ્ત આયુષ્ય માટે પ્રાર્થના કરી છે અને ભરૂચ જિલ્લાની જનતા પણ એમને આ પ્રસંગે અભિનંદન પાઠવે છે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પૂર્વ પ્રમુખ અને હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફળવાલા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢિયાર, જિલ્લા અગ્રણી મગનભાઈ માસ્તર, વટાળિયા સુગરના ચેરમેન સંદીપ માંગરુલા, મહિલા અગ્રણી ધ્રુતા રાવલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જો કે સૌએ સામાજિક અંતર જાળવીને આ પ્રસંગની સાદગીસભર ઉજવણી કરી હતી। આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબનો આજે જન્મદિવસ હોય ત્યારે સમગ્ર દેશ અને સમગ્ર રાજ્ય અને ભરૂચ જિલ્લાની જનતા આજે એમને જન્મદિનની મુબારક પાઠી પાઠવે છે। તેની સાથે સાથે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સાહેબના જન્મદિવસની ઉજવણી જે રીતે વર્ષોથી કરતા આવેલા હતા તો આ દિવસે આજે બિલકુલ સાદાઈથી માસ્ક વિતરણ તેમજ ઉકાળાનું વિતરણ કરીને આજે આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબની જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર અંસર માર્કેટ પાસે મેગ્નેસ સલ્ફેટ કેમિકલ ભરીને જટુ ટેન્કર પલટી મારી છતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જોકે ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરની પાનોલી જીઆરડીસીની એક કંપનીમાંથી મેગ્નેસ સલ્ફેટ કેમિકલ ભરીને ઝઘડિયા જીઆરડીસીમાં જઈ રહેલું ટેન્કર અંકલેશ્વરની અંસાર માર્કેટ પાસે નેશનલ હાઈવે પર અચાનક પલટી મારી ગયું હતું। આ અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો। ટેન્કર પલટી મારતા હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। આ અકસ્માતની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ દોડી આવી
વાહન વ્યવહાર કાર્યરત કર્યો હતો. ટેન્કર લીકેજ ન થતા કોઈ જાનહાની થવા પામી ન હતી. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. झगड़िया वालिया नेत्रंग तालुकाना भाजपना आगेवानो द्वारा पाठवायेला आवेदन पत्र सामे बीटीपी द्वारा जिला कलेक्टर ने आवेदन पत्र पाठवी वायावीहोना आक्षेपोने वखोड़ी काढ्या हता. भारतीय ट्राइबल पार्टी द्वारा गुजरातना राज्यपाल ने संबोधीने भरूच जिला कलेक्टर मार्फते आवेदन पत्र पाठवामां आव्यु. આવેદનપત્રમાં ઝઘડિયા વિસ્તારના તાલુકાઓમાં 5 મુદ્દાઓ અંગે જે અગાઉ આવેદનપત્ર પાઠવાયું છે તે એકતરફી હોવાનું જણાવી તેને રદ્દ્યો કરવામાં આવેલ છે. સૌપ્રથમ ઝઘડિયા તાલુકામાં નર્મદા અસરગ્રસ્તો માટે નર્મદા નિગમ દ્વારા જમીન ફાળવણી કરવામાં આવેલ છે. તે જમીન પર સ્થાનિક બીટીપી આગેવાનો તથા બીટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો કબજો છે તેવી કરાયેલી રજૂઆત તદ્દન ખોટી છે. તેમજ આવેદનપત્ર પાઠવવા આવેલ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના ધારાસભ્યો મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર તથા રાજ્ય સરકાર વિવિધ કામગીરીમાં નિષ્ફળ ગયેલ છે જેથી લોકોનું ધ્યાન અન્ય જગ્યાએ ખસેડવામાં આવા પાયાવિહોણા આક્ષેપ કરેલ છે જેથી અમે સખ્ત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. વધુમાં જણાવ્યું હતું કે સાચી વાતો હંમેશા બહાર આવતી હોય છે ત્યારે સાચી વાતો બહાર આવશે જ. કોરોના સામેની લડતમાં સરકાર સફળતાપૂર્વક કામ કરી શકતી નથી તેથી બેફામ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખી ભાજપના આગેવાનો દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ખાસ તો આ દેશની અંદર અત્યારે જે સમય કોરોનાના ટાઈમ છે અને આખી દુનિયા એનાથી પીડાઈ રહી છે પણ ખાસ કરીને કંઈ રાજકીય લોકો જે છે એમને કોઈ દિવસે સોશિયલ ડિસ્ટન્સ નડતું નથી. અત્યારે પણ તમે જો કે દેશની અંદર જે રૂલિંગ પાર્ટીઓ છે રૂલિંગ સરકાર છે એ પ્રોગ્રામો કરતા રહી છે અને બીજા લોકોને સોશિયલ ડિસ્ટન્સની વાત કરે છે પણ ખાસ કરીને આ ભરૂચ જિલ્લાની અંદર જ્યારે માન્ય અમારા ધારાસભ્ય છે અને ગરીબોના મસીહા છોટુભાઈ વસાવાને અત્યારે આ જે વસ્તુ સામે જે રૂલિંગ સરકાર છે ભાજપ સરકાર છે તાલુકા અને જિલ્લાની જે ઇલેક્શનો આવે છે એની અંદર ધમ પછાડા જીતવા માટેના ધમ પછાડા છે એટલા માટે ખોટા આરોપો લગાવીને આ જે દબાણોની વાત કરી છે દબાણો કોણે કર્યા છે અમે પણ સરકાર પાસે માંગણી કરવા આવ્યા છે કે આ દબાણો કોણે કર્યા છે એને દૂર થવા જોઈએ. કેમ કે તમે જોઈ લો કે ગૌચરની જમીનો આટલી મોટી દબાણ આટલી બધી બધાએ કબજા કરી લીધા છે અને એની પર બાંધકામો પણ થયા છે અને બાકીના જે લોકોએ જમીનો જે ટ્રાઇબલની અંદર જે જમીનો હતી એ જમીનો પણ 8 કિલોમીટરના કાયદા કાયડા પછી જે પંચાયત એક છે અમે કે જે શિડ્યુલ 5ની અંદર આવતો વિસ્તાર છે એ વિસ્તારની અંદર આવીને આડેધડ જમીનો ત્યાં ગાળી રાખી છે. એનું કારણ કે શિડ્યુલ 5ની અંદર લખ્યું છે કે ગ્રામ પંચાયતની મંજૂરી હોય તો જ એ વિસ્તારની અંદર કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં કોઈ પણ જમીન લેતા પહેલાં એની પરમિશન લેવી પડે છે. પરિણામે ગામડાઓની અંદર બોર્ડ લગાવ્યા છે અમે ને સંવિધાનિક રીતે બોર્ડ લગાવ્યા છે એટલે આ જે અહીંના આગેવાનો જે ભાજપ સરકાર છે એને નજરમાં આવવા માંડ્યું છે કે આવનારા સમયની અંદર અમને વોટ નહીં મળશે. પણ તમે જોઈ લો વર્ષોથી અમે ભરૂચ જિલ્લાની અંદર શાસન કરીએ છીએ અને ત્યાર પછી નર્મદામાં બી કર્યું છે અને જે બીટીપી પર ખોટા આક્ષેપો લગાવ્યા છે આ લોકોએ. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ફોરલેન રોડની ખસ્તા હાલતના પગલે બીટીપીના આગેવાનો દ્વારા આગામી તારીખ 5 સપ્ટેમ્બરના રોજ તાલુકા સેવા સદન ખાતે ધરના ઉપર બેસે વહેલી તકે રોડનું સમારકામ હાથ ધરે તેવી માંગણી કરી છે. ઝઘડિયા તાલુકાની હદમાંથી પસાર થતો અંકલેશ્વરથી ઝઘડિયાના તવડી સુધીનો ફોરલેન રોડ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અવારનવાર આ ફોરલેન રોડના સમારકામ બાબતે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન દોરવામાં ન આવતા અને વહેલી તકે સમારકામ હાથ ધરે તેવી માંગ સાથે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત બીટીપીના આગેવાનો દ્વારા આગામી તારીખ 5 સપ્ટેમ્બરના રોજ તાલુકા સેવા સદન ખાતે ધરણા ઉપર બેસવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તેમ છતાં અધિકારીઓ આ રોડનું સમારકામ હાથ ન ધરે તો આગામી દિવસોમાં ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અત્યારે ઝઘડિયા તાલુકાની હદમાંથી પસાર થતો અંકલેશ્વરથી તવડી સુધીનો જે ફોરલેન રસ્તો છે
એની પરિસ્થિતિ એટલી અતિશય ગંભીર જોવા મળે છે કે જેનાથી આ તાલુકાની અંદરથી પસાર થતા તમામ નાગરિકો એની હાલાકીના ભોગ બન્યા છે. એને લઈને વારંવાર એક્સિડન્ટો અકસ્માતો સર્જાઈ લોકોની જાનહાનિ પણ થતી છે. એટલે એ બાબતે જ્યારથી પણ આ રસ્તાની ફોર લેન રસ્તાની જ્યારથી શરૂઆત બનવાની થઈ ત્યારથી જ એની ગુણવત્તાઓમાં શંકા કુશંકાઓ પેદા થાય એવી પરિસ્થિતિમાં કામકાજ થયેલ. પરંતુ જ્યારે આવી પરિસ્થિતિમાં પણ વહીવટીકર્તાઓ દ્વારા કાં તો જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા જો કોઈ બાબતો નજરઅંદાજ કરવામાં આવતી હોય એને લઈને આવનારી 5 તારીખે ઝઘડિયા તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ બીજેપીના કાર્યકરો સહિત સેવા સદનના કમ્પાઉન્ડમાં ઉપવાસ કરી અને આ બાબતે ઉપરના અધિકારીઓના કાન ખોલવાના છે. જો તેમ છતાં પણ તેઓના પેટનું પાણી ન હાલ્યું તો સોશિયલ ડિસ્ટન્સિંગ એવા જે એ બાબતને પણ નજરઅંદાજ કરી અમો જન આંદોલન છેડી અને ગાંધીજી જ્યાં માર્ગે આંદોલન કરીશું જેની લાગતા વળગતા નોંધ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. भरूच जिल्लामां आजे वधु 14 कोरोना वायरसना पॉजिटिव केस नोंधाया छे. जिल्लामां कोरोना वायरसना केसनी संख्या कुल 1272 ऊपर पहुंची छे, जे पैकी जिल्लामां मरणनो अंक 25 नोंधायो छे. ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસના 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના વાયરસના કેસની સંખ્યા 1272 પર પહોંચી છે. જિલ્લામાં 14 કેસમાં ભરૂચમાં 4, અંકલેશ્વરમાં 4, આમોદમાં 1, વાલિયામાં 1 અને નેત્રંગમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં આજે 9 દર્દી સાજા થતા રજા અપાઈ છે. જિલ્લામાં અત્યાર સુધી 1076 દર્દી સાજા થઈ ડિસ્ચાર્જ થયા છે. હાલમાં જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં 171 દર્દી સારવાર લઈ રહ્યા છે. હાલ સુધીમાં જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 25 નોંધાઈ છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. ઝઘડિયા તાલુકાના સરકારી વાઘપુરા ગામની સીમાથી દીપડો મૃત હાલતમાં મળી આવ્યો. ઝઘડિયા તાલુકામાં રતનપુર જંગલની આજુબાજુના વિસ્તારોમાં તેમજ નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દીપડાઓ વસવાટ કરે છે. આજરોજ ઝઘડિયા તાલુકાના સરકારી વાઘપુરા ગામની સીમના સર્વે નંબર 294માં એક દીપડો મૃત હાલતમાં પડ્યો હોવાનું જમીન માલિકને ધ્યાન આવ્યું હતું. દીપડો પુખ્ત વયનો હતો અને છેલ્લા 3 દિવસથી તે મરણ ગયો હોવાનું પ્રથમ નજરે જણાયું હતું, જેથી તેની બોડી ડીકમ્પોઝ થયેલી હતી. ખેડૂતે ઝઘડિયા વન વિભાગનો સંપર્ક કરી મૃત દીપડા વિશે માહિતી આપી હતી. ઝઘડિયા વન વિભાગ દ્વારા મૃત દીપડાની ડીકમ્પોઝ થયેલ બોડીનું સ્થળ પર જ પીએમ કર્યું હતું. મરણ ગયેલ પુખ્ત નર દીપડાની ઉંમર આશરે 5 વર્ષની હતી અને લંબાઈ આશરે 5 ફૂટ જેટલી હતી. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. भरूच आंतरराष्ट्रीय हिंदू परिषद द्वारा गणेश उत्सव अंगे भरूच जिला कलेक्टर ने आवेदन पत्र पाठव्यो. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા સેજલભાઈ દેસાઈની આગેવાનીમાં ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે સાર્વજનિક ગણેશ ઉત્સવની તૈયારીઓ ઉત્સવના મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે. આ તૈયારીઓમાં ગણેશજીની મૂર્તિનો ઓર્ડર આપવાની કાર્યવાહી મુખ્ય હોય છે. ત્યારે તારીખ 10/7/2020 રોજ એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું કે શ્રીજીની મૂર્તિની ઊંચાઈ 9 ફૂટની રાખવી, જે મુજબ ગણેશ મંડળોએ ઓર્ડર નોંધાવ્યો હતો. પરંતુ ગણેશ મહોત્સવના 2 દિવસ અગાઉ એટલે કે તારીખ 19/8/2020 રોજ મૂર્તિની ઊંચાઈ માત્ર 2 ફૂટની જ રાખવા અંગે જાહેરનામું બહાર પડાયું હતું. આ ઉપરાંત જે સ્થળે વર્ષોથી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે તે જ સ્થળે સ્થાપના કરી શકાય. આ ઉપરાંત રાજ્ય સરકારે પણ મૂર્તિની ઊંચાઈ ઘટાડી 2 ફૂટની કરવા તથા મૂર્તિને ઘરમાં સ્થાપના કરવા જણાવી ગણેશ ઉત્સવના કાર્યક્રમોમાં ઘર પૂરતો જ મર્યાદિત કરી દીધો છે. અને તેમ કરીને રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર ગણેશ મહોત્સવના હેતુને સમજી શક્યા નથી. તેથી તારીખ 19/8/2020 અવ્યવહારુ જાહેરનામા અંગે પુનઃવિચાર કરવા અપીલ કરવામાં આવેલ છે. એક જાહેરનામું પાછું એવું બહાર પાડવામાં આવે છે કે જે 2 ફૂટની મૂર્તિ એ મૂકવાની છે, પંડાલ બનાવવાનો નથી, લાઇટો કરવાની નથી, સ્થાપના ઘરમાં કરવાની છે. શાસ્ત્રોક્ત રીતે જોવા જઈએ તો ગણેશજીની જે પ્રતિમા છે એ તમે 7 ઇંચની ઉપર એક ઘરની અંદર સ્થાપિત ના કરી શકો.
કારણ કે શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે જાહેર કાર્યક્રમ જ્યારે તમે કરતા હોય અને એમાં તમે એ મૂર્તિ ઘરમાં સ્થાપન ના કરી શકો. ખાસ જોવું રહ્યું કે લોક ગંગાધર તિલક જેમણે અંગ્રેજોની સામુ હિન્દુત્વને ભેગું કરવા માટે એક લડત ઊભી કરી હતી અને આ માધ્યમથી લોકોને જોડવાનું કામ કર્યું હતું. ખાસ કરીને જોવું રહ્યું કે તે સમયે આપણો રાષ્ટ્રધ્વજ બી નિર્માણ નહોતો થયો, ત્યાર પહેલાંના ગણેશ ઉત્સવ આ ઉજવવામાં આવે છે. તો ખાસ જોવું રહ્યું કે જે પ્રકારની ગાઈડલાઈન સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવી છે તે તદ્દન નિંદનીય છે અને આમાં એમની છબી સીધી દેખાઈ રહી છે કે હિન્દુ વિરોધી ગતિવિધિઓમાં આ છબી દેખાય છે. તો ખાસ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન દળ ભરૂચ દ્વારા આજરોજ જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એના માટે ખાસ કહેવું રહ્યું કે જે બી પ્રકારની ગાઈડલાઈન એમણે બહાર પાડી છે એ તદ્દન ખોટી છે. જે પ્રકારે એમને 9 ફૂટની મૂર્તિ માટેની એક ગાઈડલાઈન પાડેલી એના આધારે પંડાલો તૈયાર થઈ ગયા છે, એના આધારે મૂર્તિઓ બુક થઈ ગઈ છે, મૂર્તિઓ પોતાના પંડાલમાં આવી ગઈ છે. ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજે 2 ફૂટની મૂર્તિઓ લાવવી અને તાત્કાલિક સ્થાપિત કરવી એ અશક્ય છે. તો ખાસ જોવું રહ્યું કે જે પ્રકારની ગતિવિધિઓ એ દેખાઈ રહી છે એ તદ્દન નિંદનીય છે. હિન્દુ સમાજને એક કરવાનું કામ એ હંમેશા કરીએ છીએ આપણે બધાને. લોકમાન્ય તિલક દ્વારા જે ઝુંબેશ ઉઠાવવામાં આવી છે એ બી આજે અમે અવિરત કરવા માટે તૈયાર છે. તો ખાસ એક માંગણી અમારી એ છે કે જે પ્રકારનું નિવેદન એમણે આપવામાં આવ્યું છે લેખિતમાં એ રદ કરવામાં આવે અને નવું નિવેદન લોકોને જોડવાનું કામ, જે હિન્દુ ભલે કોરોના મહામારી ચાલી રહી છે પણ કોરોના મહામારીની સામુસામુ જે પ્રકારનું ધાર્મિક વૃત્તિ છે, જે સનાતન સંસ્કૃતિ છે એને બી વળગી રહેવાનું કામ આપણે કરવાનું છે. તો ખાસ આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અમે એક આવેદનપત્ર અહીંયા પાઠવીએ છીએ. અસ્તુ, ભારત માતા કી જય. ઓકે, થેન્ક યુ. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. જગડીયા તાલુકાના પાનેથા ગામેથી જિલ્લા એલસીબીએ બાતમીના આધારે અજય ખોડા વસાવા નામના બુટલેગરને ઘરે છાપો મારી 43 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી છે. ઝડપાયેલ મુદ્દામાલની કિંમત 4,300 જેટલી થઈ છે. જિલ્લા એલસીબીએ દારૂ વેચનાર બુટલેગર સહિત દારૂ સપ્લાય કરનાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગતરોજ ભરૂચ જિલ્લા એલસીબી પ્રોહિબિશન ડ્રાઈવ અનુસંધાને રેડમાં નીકળ્યા હતા તે દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાણેથા ગામે રહેતો બુટલેગર અજય ખોડાભાઈ વસાવા તેના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. બાતમીના આધારે જિલ્લા એલસીબીએ પાણેથા ગામે બુટલેગર અજય ખોડા વસાવાના ઘરે છાપો મારી ઘરના પાછળના ભાગે આવેલા ઓરડામાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. કુલ 43 નંગ બોટલો, જેની કિંમત 4,300 થઈ હતી. એલસીબી દ્વારા ઉમલ્લા પોલીસ મથકમાં બુટલેગર અજય ખોડા વસાવા તથા પાણેથા ગામમાં રહેતો અને અજયને માલ સપ્લાય કરનાર સંજય સોમા વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. અંકલેશ્વરના એમડી મૂવર્સ દ્વારા જગડિયાની બોરોસિલ કંપનીમાંથી બેંગ્લોરની ટાટા પાવર સોલાર સિસ્ટમમાં ટેમ્પર્ડ ગ્લાસ ભરીને ગયો હતો, જેમાં અડધા ટેમ્પર્ડ ગ્લાસ ખરાબ થવાના કારણે કંપનીએ ટ્રાન્સપોર્ટર પાસે નુકસાનની ભરપાઈ કરવા ફરિયાદ કરી છે. જગડિયા અંકલેશ્વરને જોડતા હાઈવે પર બોરોસિલ રિન્યુએબલ લિમિટેડ કંપની વિવિધ પ્રકારની કાચનું ઉત્પાદન કરે છે. ગત તારીખ 28/7/2020 રોજ કંપનીએ ટાટા પાવર સોલર સિસ્ટમ લિમિટેડ બેંગ્લોર કર્ણાટકને ટેમ્પર્ડ ગ્લાસ મોકલવાના હોય અંકલેશ્વરની એમડી મૂવર્સ ટ્રાન્સપોર્ટ પાસે ટ્રક મંગાવી હતી. બોરોસિલ કંપનીમાંથી ટેમ્પર્ડ ગ્લાસના 14 પેલેટ્સ બોક્સમાં કુલ 1540 ટેમ્પર્ડ ગ્લાસ ભર્યા હતા, જેની કિંમત 9,57,572 જેટલી થઈ હતી અને ટ્રક બેંગ્લોર જવા રવાના થઈ હતી. એમડી મૂવર્સ ટ્રાન્સપોર્ટ ટ્રક જ્યારે બેંગ્લોર ખાતે આવેલ ટાટા પાવર સોલાર સિસ્ટમ લિમિટેડમાં ડિલિવરી માટે ગઈ હતી ત્યારે ટ્રકમાં ગ્લાસના બોક્સ પર અન્ય કોઈ ઓઇલ ભરેલા ડ્રમ મૂકવામાં આવ્યા હતા. ઓઇલ ભરેલા ડ્રમ ટેમ્પર ગ્લાસ બોક્સ પર મૂકવાના કારણે ગ્લાસને નુકસાન થયું હતું. બોરોસિલ કંપની દ્વારા મોકલાવેલ 14 પેલેટ્સ પૈકી 7 પેલેટ્સને નુકસાન થયું હતું, તેમાં ટાટા પાવર સોલાર કંપનીએ મેલ દ્વારા બોરોસિલ કંપનીને જણાવ્યું હતું અને સાથે ફોટોગ્રાફ પણ મોકલ્યા હતા. બોરોસિલ કંપની દ્વારા ટ્રાન્સપોર્ટના માલિક એકે શર્મા સાથે આ બાબતે વાત કરતા તેણે પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે તેઓના ટ્રક ડ્રાઈવર પર આખી ઘટનાનો દોષનો ટોપલો ઢોળવાની કોશિશ કરી જવાબદારીમાંથી છટકી જવાની વાત કરી હતી, જેથી બોરોસિલ રિન્યુએબલ લિમિટેડ દ્વારા કંપની અને ટ્રાન્સપોર્ટર વચ્ચેનો વિશ્વાસનો ભંગ કરી એમડી મૂવર્સ
ટ્રાન્સપોર્ટ દ્વારા વિશ્વાસનું ગુનાહિત ભંગ કરવાનો ગુનો કરવા બદલ. કંપનીને થયેલ આર્થિક નુકસાન ભરવાની જવાબદારી ટ્રાન્સપોર્ટની હોય તે બાબતે ઝઘડિયા પોલીસ મથકમાં કંપની સંચાલકે એમડી મૂવર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ કરી છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. भरूच शहर में चौमासु आवतानी साथे मार्गों पर रखट्टा पशुओनो त्रास जोवा मळे छे. गई काले मोडी सांजे लिंक रोड पर बे आखरावा युते चढ़ता लोकोमां भयनो माहोल जोवा मळ्यो हतो. भरूच शहर में दर चौमासामां मुख्य रस्ताओ पर रखड़ता पशुओ अडींगू जमावी देता होय छे. પશુઓ રસ્તાની વચ્ચે જ બેસી જતા હોવાથી લોકોને વાહન લઈને પસાર થવાનું મુશ્કેલ બની જાય છે. આ ઉપરાંત પશુઓના મળ અને મૂત્રથી દુર્ગંધ ફેલાય છે. પશુઓને રખડતા મૂકી દેતા પશુપાલકો સામે કોઈ કાર્યવાહી થતી નહીં હોવાથી તેમને છૂટો દોર મળી ગયો છે. ભૂતકાળમાં આખલાઓની ટક્કરે અનેક વાહન ચાલકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે અનેક વાહનોને આખલાઓએ નુકસાન પહોંચાડ્યું છે. ગતરોજ સાંજના સમયે ભરૂચના લિંક રોડ પર બે આખલાઓ યુદ્ધે ચડતા વાહન ચાલકો તેમજ દુકાનધારકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. રખડતા આફલાઓ કોઈનો ભોગ લે તે પહેલા પાલિકા પગલાં ભરે તેવી લોકમાંગ કરી રહ્યા છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. બલડવા ડેમમાં પાણીના ઘેરાવાથી ચાર ગામોની 50 એકરથી વધુ જમીનમાં 3-5 ફૂટ પાણી ભરાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર 4-5 દાયકા પહેલા સિંચાઈ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા બલડવા ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ડેમને આદિવાસી વિસ્તારની જીવાદોરી ગણવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં બલડવા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થતાં ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો, જ્યારે બલડવા ડેમના ઉપરવાસમાં વરસાદી પાણીનો ઘેરાવો વધતા અંદાજિત ભાંગોરી, રમણપરા, ખૂબ અને બલડવા ગામની 50 એકરથી વધુ જમીનમાં 3-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. શેરડી, કપાસ, ડાંગર અને તુવેર જેવા પાકને સીધી અસર પહોંચતા ભારે નુકસાન થયાનું જાણવા મળ્યું છે. અને દર વર્ષે ઓગસ્ટથી માર્ચ માસ સુધી ડેમમાં પાણીનો ઘેરાવો થવાથી ખેડૂતો ખેતીકામ કરી શકતા નહીં હોવાથી ભારે આર્થિક ફટકો પડતા અને ટોકરી નદી કાંઠે વસવાટ કરતા કૂંપ, ભાંગોરી અને બલડવા ગામના 2000થી વધુ લોકોનું જીવન ધોરણ ખોરવાઈ જાય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આજ દિન સુધી પાકના નુકસાન પેટે આદિવાસી ખેડૂતોને વળતર પણ ચૂકવાયું નથી તેવા અહેવાલ મળ્યા છે. તેવા સંજોગોમાં ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. આ બાબતે તપાસ થવી જોઈએ અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતરની ચૂકવણી થવી જોઈએ તેવી સખત જરૂરિયાત જણાઈ રહી છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. भरूच नी मुलत चौकड़ी थी राजपाड़ी सुधी नो रोड बिस्मर जता वाहन चालकों भारे हालाकी नो सामनो करी रह्या छे. गई काले रात्रे आ मार्ग पर अनेक वाहनों फसाई जता स्थानिक ग्रामजनों तेमनी मदद दौड़ी आव्या हता. केवड़िया बनेली विश्व ने सौथी ऊंची प्रतिमा सुधी लोग सरळताथी पहुंची शके તે માટે કેવડિયાથી અંકલેશ્વર સુધીના રસ્તાને ફોર લેન બનાવવામાં આવ્યો છે. પરંતુ ગુમાનદેવથી અંકલેશ્વર સુધીનો રસ્તો બન્યો ન હોવાથી સ્ટેચ્યુના લોકાર્પણ પહેલા ગુમાનદેવથી મુલત ચોકડી સુધીનો રસ્તો ફોર લેન બનાવી દેવાયો હતો. ભરૂચની મુલત ચોકડીથી રાજપાડી સુધીનો રોડ બિસ્માર થતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે આ માર્ગ પર અનેક વાહનો ફસાઈ જતા સ્થાનિક ગ્રામજનો તેમની મદદે દોડી આવ્યા હતા. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. समाचारों पूर्ण थता पहला फरी एक नजर करिए आज ना मुख्य समाचारों पर. અંકલેશ્વરની અંસર માર્કેટ પાસે હાઈવે પર ટેન્કર પલટી મારી જતા ટ્રાફિક જામના દ્રશ્યો. પાનોલી જીઆરડીસીમાંથી મેગ્નિસ સલ્ફેટ કેમિકલ ભરી ઝઘડિયા જીઆરડીસીમાં જતું હતું તો કોઈ જાનહાનિ ન થતા રાહતનો શ્વાસ લીધો. રાજ્યસભા સાંસદ અહેમદભાઈ પટેલના 72મા જન્મદિવસની અંકલેશ્વર શહેર અને તાલુકાના કોંગ્રેસ આગેવાનો દ્વારા સાદગીસભર કરાઈ ઉજવણી તો ભરૂચ ખાતે પણ નગરજનોને સેનેટાઇઝર અને માસ્કનું વિતરણ કરાયું.
ભરૂચ નારી સંરક્ષણ ગૃહની મહિલાઓને ટ્રોલી બેગ અને સૂકો નાસ્તો પણ આપવામાં આવ્યો. ભરૂચ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગણેશ ઉત્સવ અંગે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું. અંકલેશ્વરના પત્રકારે 14 દિવસ ઘરમાં જ ક્વોરન્ટાઇન થઈ ડોક્ટરની સલાહ લઈ કોરોના સામે જંગ જીતી. આજના સમાચારો. આવતીકાલે નવા સમાચાર સાથે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.